હોબાળ મચાવ્યો હોબાળાની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું વિપક્ષના હોબાળા બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુકતા કહ્યું કે વિપક્ષ પેટા પ્રશ્નો પૂછી શકે છે પણ તેમનું વર્તન અયોગ્ય સાથે જ કોંગ્રેસ પક્ષના નેતાને આજના દિવસે સસ્પેન્ડ કરવાની પણ દરખાસ્ત મૂકવામાં આવી જેને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો પણ જાહેર કર્યો જે બાદ કોંગ્રેસના ગૃહમાં હાજર તમામ ધારાસભ્યોને આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મારો પ્રશ્ન વિધાનસભામાં એ જ હતો કે નકલી ક્યારે સફળ થાય કે અસલીનો સાથ સહકાર હોય તો તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે તો પ્રાયોગના વહીવટદાર કચેરીના સરકારી અધિકારીઓ જે અસલી છે પછી પાણી પુરવઠા વિભાગ સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે ને સાથે સાથે નાણાં વિભાગ કે નાણાં વિભાગમાં સિસ્ટમ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોન્ટેક્સ નંબર આપવામાં આવે છે કોન્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય તે કોન્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી આ અસલી લોકો કોને બચાવે છે આ અસલી લોકોના સાહ સહકાર મેળાપીપાને આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં આઠ વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે ઘણા ઘણા લાંબા લાંબા સમયથી સમયથી નકલી નકલી ટોલ ચાલતું હતું દારૂ વેચાય નકલી ઘી થી પ્રસાદ બનતો હોય તો આ બધું નકલી ચાલે છે તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો ગુજરાતમાં જે ચારે તરફ નકલી નું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું